જય હિન્દ વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં હું કૌશિક પંડ્યા આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આપણે યુવા કરિયર એકેડમી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગર દ્વારા કાયદા વિષયની એક લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જેનું નામ છે કડકડાટ કાયદો આ લેક્ચર સિરીઝ અંતર્ગત મિત્રો આપણે અગાઉ ચાર ટેબલનો અભ્યાસ કર્યો છે આજના સેશનમાં મિત્રો આપણે પાંચમા ટેબલ વિશે અભ્યાસ કરીશું તો મિત્રો યુવા ડિજિટલ ક્લાસના માધ્યમથી તમે લોકો ઘરે બેઠા કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ઓછા ખર્ચે અને તમારા અનુકૂળ સમયે કરી શકશો જેના માટે મિત્રો યુવા ડિજિટલ ક્લાસ ભાવનગર દ્વારા તમામ ગુજરાત સરકાર દ્વારા લેવાનાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો કોર્સ અવેલેબલ છે અને સાથે સાથે મિત્રો વિષયવાઇઝ વિડીયો કોર્સ પણ અવેલેબલ છે જે તમને રેકોર્ડેડ સ્વરૂપે મળશે તો તમામ ભરતીના પેકેજ આના ઉપરાંત તમામે તમામ વિષયોના વિષય વાઇઝ વિડિયો પેકેજ તમે ખરીદીને પરચેસ કરીને તમારી તૈયારીને વધુ વ્યવસ્થિત રીતે કરી શકશો વધુ સારી બનાવી શકશો આ વિડીયો પેકેજ વિશેની માહિતી મેળવવા માટે મિત્રો યુવા કરિયર એકેડેમીના ટેલિફોન નંબર નેવું સોળ એંશી એંશી અઢાર પર પણ તમે સંપર્ક કરી શકશો અને સાથે સાથે મિત્રો ઓગણીસ તારીખ સુધીમાં યુવા કરિયર એકેડમી દ્વારા દરેક વિડિયો કોર્સ પર સાઈઠ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને સાથે સાથે તમામ પ્રકાશનો તમામ પુસ્તકો પર પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે આ તહેવારો નિમિત્તે તો તમે એનો પણ લાભ મેળવશો તેવી અપેક્ષા તો મિત્રો આપણે શરૂ કરવો છે આપણા આજના વિડીયો લેક્ચર આપણી આજની લેક્ચર સિરીઝ કડકડાટ કાયદોના ટેબલ પાંચનો તો આ ટેબલ પાંચ મિત્રો શેના વિશે છે જે પ્રકરણ આઠ છે જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુનાઓ કલમ એકસો એકતાલીસ થી એકસો સાહીઠ સુધીની એમાં જોગવાઈઓ છે જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના તો એ પ્રકરણને મોટા ભાગની કલમો મિત્રો એકસો ત્રેપન એ એકસો ત્રેપન આવરી લીધી છે કે જેની મદદથી તમે ઓછા સમયે આખું પ્રકરણ તૈયાર કરી શકશો અને મિત્રો એટલો વિશ્વાસ અપાવું છું કે આ ટેબલમાંથી જ પ્રકરણ આઠ ના પ્રશ્નો વારંવાર નીકળ્યા છે તો શરૂઆત કરીએ મિત્રો પ્રકરણ આઠ ના અગત્યના ટેબલ વિશે તો મિત્રો પ્રકરણ આઠ માં તમે જો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોય તો એમાં મુખ્ય ત્રણ કોન્સેપ્ટ તમારા ધ્યાને આવશે જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુના ઇન્ડિયન પિનલ કોડ પ્રકરણ આઠ કલમ એકસો થી એકસો કેટલી કલમો છે મિત્રો એ પ્રકરણમાં એકસો થી એકસો સાહીઠ સુધીમાં તો આના અંદર મિત્રો તમને મુખ્યત્વે ત્રણ ગુનાઓ જોવા મળશે કયા કયા તો કે ભાઈ ગેરકાયદેસર મંડળી છે કાયદા વિરુદ્ધની મંડળી છે ત્યારબાદ હુલ્લડનો ગુનો છે અને ત્યારબાદ મિત્રો બખેડાનો ગુનો છે તો આ ત્રણ મુખ્ય કન્સેપ્ટ જો તમે તૈયાર કરી લો તો પ્રકરણ આઠના ના પૂછાતા પ્રશ્નો તમને તકલીફ નહીં પાડે અને તમે એનો માર્ક આસાનીથી મેળવી શકશો એની સજા વિશે વગેરે જેવી માહિતી તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા તો કે ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા મિત્રો ઇન્ડિયન પિનલ કોડ કલમ એકસો માં આપવામાં આવી છે કઈ કલમમાં આપી છે ભાઈ કલમ એકસો એકતાલીસ માં કે કોને કહેવાય ગેરકાયદેસર મેં મિત્રો કદાચ આ વિડીયો થોડો લાંબો થઈ શકે કારણ કે આપણે કન્સેપ્ટને થોડો સમજવાનો પ્રયત્ન કરવો છે હું શોર્ટમાં જ સમજાવીશ તમે કોઈ ચિંતા નહીં કરતા કે હું કાયદાની લાંબી લચક વ્યાખ્યાઓ તમને આપીશ નહીં બિલકુલ નહીં મિત્રો તમે આસાનીથી પાંચ મિનિટમાં આખું પ્રકરણ યાદ રાખી શકશો અને કન્સેપ્ટ સાથે તો કે કોને કહેવાય મંડળી કે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ કેટલા વ્યક્તિઓ કે એનાથી વધુ ગમે તેટલા વ્યક્તિઓ ગુનાહિત કૃત્ય કરવા માટેના ઈરાદાથી મળે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ ગુનો કરવાના સમાન ઈરાદાથી મળે છે જો હજી આગળ ગુનો નથી કરતા એ મળે છે ગુનો કરવાના ઈરાદાથી તો આવી મંડળીને શું કહેવાય મિત્રો ગેરકાયદેસર મંડળી કહેવાય હવે ગુનો કરશે તો એ પણ મંડળી જ રહેવાની પછી જો તોફાનો કરશે તો આગળ હુલ્લડમાં કન્વર્ટ થશે કહીશું ગેરકાયદેસર મંડળી જેની વ્યાખ્યા મિત્રો કલમ એકસો માં આપી છે અને આજ ગેરકાયદેસર મંડળીની શિક્ષા મિત્રો કઈ કલમમાં આપી છે તો કે ગેરકાયદેસર મંડળીની શિક્ષા મિત્રો ઇન્ડિયન પિનલ કોડ કલમ એકસો તેતાલીસ માં આપવામાં આવી છે અને જેમાં છ મહિનાની કેદ કરવામાં આવશે કોઈ પણ પ્રકારની કેદ કારણ કે કેદના બે પ્રકારો છે સાદી કેદ કેદ અને સખત જોઈએ મિત્રો કે કે જો કોઈ વ્યક્તિ હથિયાર સાથે એટલે તલવાર ભાલા ધાડીયા કુહાડી વગેરે જેવા મૃત્યુ નિપજાવી શકે તેવા કોઈ હથિયારો સાથે મિત્રો જો ગેરકાયદેસર મંડળીમાં જોડાય છે તો એને કેટલી સજા થઈ શકે તો કે જો કોઈ વ્યક્તિ આવા હથિયારો સાથે ગેરકાયદેસર મંડળીમાં જોડાય છે તો એને કલમ એકસો ચુમ્માલીસ હેઠળ શિક્ષા પ્રાપ્ત થશે કઈ કલમ હેઠળ શિક્ષા પ્રાપ્ત થશે મિત્રો કલમ એકસો ચુમ્માલીસ હેઠળ અને એમાં મિત્રો એને બે વર્ષની શિક્ષા કરવામાં આવશે ત્યારબાદ જોઈએ મિત્રો ગેરકાયદેસર મંડળી કેવા સ્થળે થાય તો કે ગેરકાયદેસર મંડળી જાહેર કે ખાનગી કોઈ પણ સ્થળે મળી શકે આ વસ્તુ તો સરળતાથી તમે સમજી શકો તો ગેરકાયદેસર મંડળી કાયદા વિરુદ્ધની મંડળી જોયા બાદ મિત્રો આપણે જોવું છે હુલ્લળ કે જે ગેરકાયદેસર કાયદેસર મંડળીમાંથી જ ગુનો કન્વર્ટ થાય છે પરિણમે છે તો કોણે કહેવાય હુલ્લડ તો જેની વ્યાખ્યા મિત્રો આપી છે ઇન્ડિયન પિનલ કોડ કલમ 146 માં કઈ કલમ માં તો કે રાયોટિંગ ની વ્યાખ્યા આપી છે કલમ 146 માં તો કોણે કહેવાય હુલ્લડ તો કે 5 કે તેથી વધુ વ્યક્તિઓ કેટલા પાંચ કે તેથી વધુ આપણે આગળના ટેબલમાં ચોથા ટેબલમાં મિત્રો આજ માહિતી મેળવી કે કયા ગુનામાં ઓછામાં ઓછાને વધુમાં વધુ કેટલા વ્યક્તિઓ હોય તમે એ ટેબલનો પણ અભ્યાસ કરી લીધો હશે મિત્રો એવી અપેક્ષા તો તો કે કે તેથી વધુ વ્યક્તિ અથવા ગેરકાયદેસર મંડળી તો સીધી વસ્તુ છે ભાઈ એવું નથી કે ગેરકાયદેસર મંડળી હોય તો જ હુલ્લડ થઈ શકે સામાન્ય પાંચ વ્યક્તિઓ મેળ્યા હોય દસ વ્યક્તિ મળ્યા હોય તો એ પણ તોફાનો કરી શકે સામાન્ય ઈરાદો હોય કે ન હોય તો હુલ્લડનો ગુનો થઈ શકે છે તો પાંચ કે તેથી વધુ અથવા તો ગેરકાયદેસર મંડળીના સભ્યો અને એ લોકો દ્વારા જેવો બળ કે હિંસાનો પ્રયોગ કરવામાં આવ્યો એટલે કે આ સભ્યો દ્વારા જેવા તોફાનો કરવામાં આવે છે હિંસા ફેલાવવામાં આવે છે તો હવે જે ગેરકાયદેસર મંડળી હતી અથવા તો પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ જે મળ્યા હતા એનો ગુનો હવે કેવો બનશે હુલ્ડનો ગુનો જેમ કે સરકારી બસોને આગ ચંપી કરવી સરકારી મિલકતોને મોટાપાયા નુકસાન કરવું સમાજના કોઈ વર્ગને ટાર્ગેટ કરીને નુકસાન કરવું તો આવા જે બધા તોફાનો કરવામાં આવે છે મિત્રો એ તમામનો સમાવેશ એમાં થશે હુલ્લડમાં થશે પથ્થરમારો કરે રાજ્ય સેવકો પર તો આ બધાનો સમાવેશ મિત્રો હુલ્લડમાં કરવામાં આવશે જોઈએ મિત્રો હુલ્લડની શિક્ષા તો કે હુલ્લડની શિક્ષા આપવામાં આવી છે કલમ એકસો સુડતાલીસમાં કે જેમાં કેટલી શિક્ષા કરવામાં આવશે બે વર્ષની શિક્ષા કરવામાં આવશે પણ જો મિત્રો હથિયારો ધારણ કરીને હુલ્લડ કરવામાં આવે હથિયારો સાથે હુલ્લડ કરવામાં આવે તો કઈ કલમ છે કલમ એકસો અડતાલીસ કે જે આપણે અહીંયા જોઈ શકાય કે હથિયારો સાથે હુલ્લડ કલમ એકસો અડતાલીસ અને હુલ્લડ કેવા સ્થળે થઈ શકે મિત્રો તો કે હુલ્લડ પણ જાહેર અને ખાનગી

ઓગણસાઇમાં આપવામાં આવી છે જોઈએ એની વ્યાખ્યા તો કે બે કે તેથી વધુ વ્યક્તિ જો અહીંયા કેટલા વ્યક્તિ આપ્યા તો કે બે કે તેથી વધુ વ્યક્તિઓ કેટલા વ્યક્તિઓ આપ્યા બે કે તેથી વધુ વ્યક્તિઓ એ લોકો જાહેરમાં મારા મારી કરીને જાહેર શાંતિનો ભંગ કરે છે શું કરે છે બે કે તેથી વધુ વ્યક્તિઓ જાહેરમાં મારામારી કરીને જાહેર શાંતિનો ભંગ કરે છે તો એને બખેડાનો ગુનો કહેવાય કયો ગુનો કહેવાય મિત્રો બખેડાનો ગુનો કહેવાય તો બખેડાની શિક્ષા મિત્રો કલમ એકસો સાહીઠમાં આપેલી છે કેટલી શિક્ષા છે તો કે એક માસ સુધીની કોઈ પણ કેદની શિક્ષા કરી શકાય બખેડો કરનાર વ્યક્તિઓને એક મહિના સુધીની શિક્ષા થઈ શકે ત્યારબાદ હથિયારો સાથે તો એમાં પણ એકસો સાઈઠ જ લાગુ પડે અહીંયા કોઈ તમને અલગથી પ્રોવિઝન આપેલું નથી ત્યારબાદ જો હથિયારો હોય ને પછી વ્યક્તિઓની સંખ્યા વધારે હોય તો એના પ્રમાણે પછી ગુનાઓ બદલાય છે તો મિત્રો આવી ડીપમાં માહિતી માટે તમે યુવા ડિજિટલ ક્લાસમાં આપણો કાયદાનો કોર્સ આપેલો છે એ પરચેસ કરીને કાયદાને કન્સેપ્ટથી વ્યવસ્થિત રીતે સમજી શકશો ત્યારબાદ મિત્રો જોઈએ બખેડો કેવા સ્થળોએ થાય તો કે બખેડો એ માત્ર જાહેર સ્થળે જ થાય બખેડો ક્યારેય ખાનગી સ્થળે નહીં થાય મિત્રો કારણ તો કે અહીંયા જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી છે જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી છે તો બખેડો એ હંમેશા જાહેર સ્થળે જ થઈ શકે ક્યારેય ખાનગી સ્થળે થતો નથી કારણ તો ભાઈ પતિ પત્ની ઘરમાં લડાઈ કરતા હોય તો એને બખેડો ન કહેવાય પણ જો એરિયા ભૂલી જાય તો ઘણીવાર એવું બને કે ચોંકમાં નીકળી જવાય તો પાછું તો એને બખેડો કહેવાય છે મિત્રો ફરી એકવાર ઝડપથી રિવિઝન કરી લઈએ તો કે હુલ્લરની શિક્ષા મિત્રો કલમ એકસો સુડતાલીસ માં છે અને જો હથિયારો સાથે ઉલ્લડ કરવામાં આવે તો એની શિક્ષા કલમ એકસો માં કરવામાં આવી છે કે જેમાં ત્રણ વર્ષની શિક્ષા થઈ શકે ત્યારબાદ બખેડાની વ્યાખ્યા મિત્રો કલમ એકસો માં છે અને બખેડાની શિક્ષા મિત્રો કલમ એકસો માં છે ત્યારબાદ ગેરકાયદેસર મંડળી એ જાહેર અને ખાનગી કોઈપણ સ્થળે મળી શકે હુલ્લડ તો કે જાહેર અને ખાનગી કોઈપણ સ્થળે થઈ શકે પરંતુ બખેડો એ માત્ર જાહેર સ્થળે જ થાય કારણ કે જાહેર સુલે શાંતિ વિરુદ્ધનો ગુનો ગણે છે અહીંયાથી પ્રશ્નો મિત્રો ઓફ નીકળી શકે જે ટાઈપનો પ્રશ્ન બનાવવો હોય એવો પ્રશ્ન મિત્રો આ પ્રકરણનો બનશે આપણે ક્યારેક લાઈવ લેક્ચરમાં મિત્રો આના પ્રશ્નો વિશે પણ ચર્ચા કરીશું પણ એના માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો મિત્રો આના સિવાયની કલમો છે એકસો ત્રેપન એ તો કે ધર્મ જાતિ જન્મસ્થળ ભાષા વસવાટ વગેરેના આધાર પર વિવિધ સમુદાયોની વચ્ચે દુશ્મનાવટ ફેલાવી અને એકસો ત્રેપન ડબલ એમાં કીધું છે કે સરઘસમાં મિત્રો હથિયારો લઈને જોડાવવું એકસો ઓગણપચાસમાં મિત્રો તમને ગેરકાયદેસર મંડળીનો સામાન્ય ઈરાદો આપ્યો છે એકસો સત્તાવનમાં મિત્રો તમને કીધું છે કે ગેરકાયદેસર મંડળીના સભ્યોને આશરો આપવો આશા રાખું છું મિત્રો કે આપ લોકોને પ્રકરણ આઠનું આ ટેબલ ક્લિયર થઈ ગયું હશે તો મળીએ મિત્રો નેક્સ્ટ ટાઈમ પણ વાત કરી લઈએ કે તમે આ જ લેક્ચર સિરીઝનો આગળ નિયમિત રીતે અભ્યાસ કરવા માટે મિત્રો યુવા કરિયર એકેડેમીની ટેલિગ્રામ ચે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો અને સાથે નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી અમે તમને માહિતી મોકલી શકીએ અને સાથે આજ વિડિયો વિડીયો લેક્ચરને મિત્રો પીડીએફ સ્વરૂપે મેળવવા માટે યુવા કરિયર એકેડેમી ભાવનગરની ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેશો અને ક્લાસ વિશે એપ્લિકેશન વિશે કે પુસ્તકો વિશેની કોઈ પણ માહિતી મેળવવા માટે મિત્રો તમે અમારા એકેડેમીના ટેલિફોન નંબર નેવું સોળ એસી 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 અઢાર પર પણ સંપર્ક કરી શકો છો તો મિત્રો મળીએ નેક્સ્ટ ટાઈમ એક નવા કન્સેપ્ટ સાથે આવતીકાલે ત્યાં સુધી તમે આનું રિવિઝન કરી લેશો અને સાથે વ્યવસ્થિત તૈયારી કરતા રહેશો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત